તમને આ આકૃતિમાં ઈંટોના કિલ્લાની દિવાલ પ્રયાગરાજ અલ્હાબાદ ખાતેની દેખાઈ રહી છે, જોઈ શકો છો. તેમના વિશે પણ અહીંયા ભણવાના છીએ. આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો હતો. પોતાના રાજ્યનું સંરક્ષણ કરવા માટે, સાચવવા માટે, ભલું કરવા માટે મિત્રો શક્ય હોય તે ઉપાયો ત્યારે કરવામાં આવતા હતા. આ માટે રાજ્યની રાજધાની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા હતા, તેમને કોઈ તકલીફ ન પહોંચાડે એના માટે રાજ્યની આસપાસ કિલ્લાઓ બંધાવવામાં આવતા હતા. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા હતા. મજબૂત કિલ્લા હોય, ઊંચા કિલ્લાઓ હોય, જેથી કરીને કોઈ ટપીને પણ આવી ન શકે, તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેનો? તો કે પથ્થર અને ઈંટનો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા, એટલે કે પોતા પૈસાવાળા છે, પોતે શક્તિવાળા છે, તેમનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરાવતા હતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે. જે દિવાલ છે પ્રયાગરાજમાં એ 2500 વર્ષ પહેલાંની ગણવામાં આવે છે. એટલે સંભવતઃ આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે. આ સમયના તમામ મહાજન પદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી. આ જરૂરિયાતો પૂરી કરવા લોકો પાસેથી મિત્રો કર લેવામાં આવતો હતો. કરને આપણે અત્યારે ટેક્સ તરીકે કહીએ છીએ, ટેક્સ લેવામાં આવતો હતો, એટલે કે કર લેવામાં આવતો હતો. અત્યારે સરકાર તમને ખ્યાલ હોય તો ટેક્સ લેતી હોય આપણી પાસેથી. આ ટેક્સમાંથી મિત્રો આખે આખું શાસન ચાલતું હોય. તેમાંથી જે કંઈ રાજા મહારાજાઓ ખર્ચા કરે તો એ ખર્ચા કરવા માટેના રૂપિયા રાજા મહારાજાઓ પાસે આવે ક્યાંથી? તો કે પ્રજા પાસેથી કર લેવામાં આવે, ટેક્સ લેવામાં આવે. ખેતીના પાક પર 1/6 ભાગ ખેડૂતોએ રાજકોષમાં આપતા. જેટલો ખેતીનો ભાગ થાય, એટલે કે જેટલી ખેતી થાય એના એમાંથી મિત્રો જે 1/6 ભાગ હોય એને રાજકોષમાં, એટલે કે રાજાઓને આપતા હતા. કારીગર વર્ગ 1 માસમાં 1 દિવસ રાજ્યને કામ કરી આપતો હતો. જેને જે ખેડૂત ન હોય, જેની પાસે ખેતી ન હોય, તો એ શું હોય? તો કે કંઈક કારીગીરીવાળું કામ કરતા હોય તો આ કારીગર છે એ માસમાં, એટલે કે મહિનામાં 1 દિવસ છે એ જે કામ કરે તેના રૂપિયા રાજાઓ પાસે જાય, અથવા તો તે રાજાઓ માટે કાંઈ પણ મફતમાં કામ કરી આપતો હતો. પશુપાલકો કરનારા ભાગરૂપે પશુઓ આપતા હતા, તે પશુઓ આપે. અને વેપારીઓ સામાન ખરીદ વેચાણ પર કર આપતા હતા. સામાન ખરીદે અને વેચે એના ઉપર કર આપતા હતા. આપણે પણ કાંઈ પણ વસ્તુ અત્યારે ખરીદીએ તો ટેક્સ લખેલો હોય, એમાં ટેક્સ લખેલો હોય. જીએસટી આવી ગયું, જીએસટી વિશે પણ તમને ખ્યાલ હોય. આ શું છે? તો કે આ એક જાતનો ટેક્સ છે, એક જાતનો કર છે. આપણે પણ આપણા રાજા એટલે કે આપણા વડાપ્રધાનને આપણે આ ટેક્સ ચૂકવીએ છીએ. મહાજનપદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યા હતા. ત્યારે મિત્રો મહાજનપદોનો જે સમયગાળો હતો ત્યારે લોખંડના ઓજારો બની ગયા હતા. આ લોખંડના ઓજારોને લીધે ખેતીમાં પણ મિત્રો ખૂબ જ સુધારો થવા લાગ્યો હતો. આની સાથે સાથે જ મિત્રો આ પાઠ પૂર્ણ થાય છે. તમે જોઈ શકો મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો એટલે કે ગણ રાજ્યોમાં પગપાળા વિચર્યા હતા. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી ગણ રાજ્યો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી ગણ રાજ્યના યુગ દરમિયાન મહાત્મા બૌદ્ધનો જન્મ થયો હતો. આ જે ગણ રાજ્યનો યુગ હતો તે જમાનો હતો, તે જમાનામાં એટલે કે તે સમયગાળામાં મિત્રો મહાત્મા બુદ્ધનો જન્મ થયો હતો. તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. વિશ્વમાં અન્યત્ર સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું એ રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું છે કે તે જ રીતે પ્રાચીન ભારતના ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય. આની સાથે